વિરમદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બચ્યા હોવાથી રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોરબંદરમાં કાર્યકરો સાથે મુલાકાત કરી પોરબંદર લોકસભા બેઠકના ભાજપના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સીઆર પાટીલે ભાજપ આગેવાનોને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ બેઠક પૂર્ણ કર્યા બાદ પોરબંદર એરપોર્ટ ખાતેથી ભરૂચ કાર્યકર્તા સંમેલન માટે રવાના થયા હતા. આ તરફ રાજસ્થાનની હિન્દી હાઈસ્કૂલને ડીઈઓએ ફટકારી છે નોટિસ. ડીઈઓ કચેરી હાજર રહીને ખુલાસો કરવા આદેશ આપ્યો છે. ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓ પહોંચ્યા હતા શાળાએ. સ્કૂલની મનમાની સામે ડીઈઓની લાલ આંખ. સ્કૂલ દ્વારા ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓએ કરી હતી અપીલ. શાળાને સૂચના આપી દીધી છે અને એવો પ્રશ્ન હલ કરી નાખ્યો છે. શાળા દ્વારા રજૂઆત જે કરી હતી એ બિલકુલ ખોટી હતી કે જેમાં એક પણ શિક્ષક અમને આપવામાં આવતા નથી. શિક્ષકો સરકાર આપે છે જ્ઞાન સહાયક સ્વરૂપે. તમામ શાળાને શિક્ષકો આપ્યા છે. એ લઘુમતી શાળા છે, તેમણે જ્ઞાન સહાયક લીધા નહોતા. હવે એ કારણ બિલકુલ ગેરવ્યાજબી હતું. હવે એમને જણાવી દીધું છે કે તમારે આ વિદ્યાર્થીઓને રાખવાના જ થાય અને ગ્રાન્ટેડ શાળા એ રીતે તમે બંધ ન કરી શકો. અંબાજીથી સમાચાર. આબુ રોડમાં દેખાયું રીંછ. આબુ રોડની શેરીઓમાં રીંછની લટાર જોવા મળી. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ. રિંકો કોલોનીના ઘર અને ગલીઓમાં રીંછની લટાર. રિંકો કોલોનીથી અંબાજી માર્ગ પર આવેલી છે. વન વિભાગને રીંછ મામલે જાણ કરાય છે. વન વિભાગની ટીમ આવે તે પહેલા રીંછ જંગલમાં નાસી છૂટ્યો. રીંછના ફૂટેજ તેમજ મોબાઈલથી લીધેલા વિડીયો થયા છે વાયરલ. ઘટના 24 એપ્રિલની હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે આજની આ ઘટના છે જેમાં આ સમગ્ર ઘટનામાં આપ જોઈ રહ્યા છો. રીંછ સવારનાથી બપોરનો સમય છે જે દરમિયાન આવે છે અને ત્યારબાદ જંગલમાં પણ જતું રહે છે. રસ્તા પર રીંછ આવી ગયા બાદ એક વાહન ચાલક પ્રયાસ કરે છે કે તેને રીંછને પોતાના મોબાઈલમાં કેદ કરી શકે. રીંછના જે વિડીયો આવ્યા છે તેને લઈને જંગલ વિભાગ પણ કાર્યવાહી કરી રહ્યું છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સુમસામ રસ્તા વહેલી સવારના સમય, ત્યારબાદ સોસાયટીમાંથી પણ રીંછ પસાર થતું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. સ્થાનિક રહીશોમાં પણ રીંછને લઈને ભયનો માહોલ છે. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રદૂષણનો ફેલાવો અને પર્યાવરણ જીવજંતુ પ્રાણી પક્ષીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવે છે. ચેકપોસ્ટ જે બનાવે છે, આ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર છે એનો કોઈ વિરોધ અમે સાધુ સંતો કે કોઈ પર્યાવરણવાદી કે કોઈ યાત્રાળુઓ કોઈ નથી કરતા. એ તો ગિરનાર છે, પ્લાસ્ટિક મુક્ત જ હોવો જોઈએ. હાઈકોર્ટની વારંવાર ટકોર થાય છે કે ભવનાથમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થાય છે, જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે. હાઈકોર્ટના હુકમ બાદ વધારે કાર્યવાહી કરવા માટે કે જ્યાં ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ન પ્રવેશે એ માટે થઈ અશોકના શિલાલેખ આગળ ચેકપોસ્ટ કરવામાં આવી છે કે જેથી ચેકિંગ કરી અને અંદર જતું પ્લાસ્ટિકને રોકી શકાય એ માટેની કાર્યવાહી મનપા, જંગલ ખાતું અને કલેક્ટરશ્રીની અને પોલીસ ખાતું આમ ચાર ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં ગુનેગારો બન્યા છે બેફામ. એક જ દિવસમાં હત્યાની બે ઘટના બની. દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તારમાં હત્યા થઈ. આશ્રમ રોડ સિટી ગોલ્ડ પાસે 38 વર્ષના રિક્ષા ચાલકની સગીરે હત્યા કરી. રોડ પર જાહેરમાં છરી મારીને રિક્ષા ચાલકની હત્યા નિપજાવવામાં આવી. આઈસ્ક્રીમ પાર્લરમાં બોલાચાલી કરતા સગીરને અટકાવવા જતા સગીર ઉશ્કેરાયો. રિક્ષા ચાલક પર છરીથી હુમલો કરી હત્યા નિપજાવી. રોડ પર લાગેલા સીસીટીવીમાં થઈ કેદ હત્યાની ઘટના. પોલીસે આરોપી સગીરની કરી અટકાયત. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે. રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સ સ્ટેડિયમમાં 1-12 મે દરમિયાન GSL ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. દેશભરમાંથી 10 રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ જીએસએલમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે. ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 12 મે યોજાશે, ત્યારે જીએસએલ ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલભાઈ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું. ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા. જીએસએલથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલભાઈ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો. ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરેટ સરને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે. કારણ કે દર વખતે આપણે જોઈએ છીએ વેસ્ટ બેંગાલ હોય, કેરેલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે પણ ગુજરાતનું નામ હજી આવતું નથી. બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે. એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય, 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું. અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ. આમાં આપણે મેક્સિમમ ગુજરાતના પ્લેયર્સ જે સારા પ્લેયર્સ છે એમને ઇન્કલુડ કર્યા છે 6 ટીમમાં. જે પ્લેયર્સ છે એ સ્ટેટ લીગ એટલે કે જે આખું વર્ષ ઓગસ્ટથી લઈ અને માર્ચ સુધી જે સ્ટેટ લીગ રમેલા છે પ્લેયર્સ એમને આપણે આમાં ઇન્કલુડ કરેલા છે. અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રમ્યું હતું એ બધા પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને 250 પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનું લિસ્ટ બધા કોચ હેડ કોચિસને આપ્યો અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર છે એમ એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યા છે. સમાચારમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લાબોલ કર્યો. સાવલીના લસુંદરા ગામમાં નાગરિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ મહિલાઓએ રોષ ઠાલવ્યો. પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો. ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી વિતરણ કરાય છે અને જેના કારણે મહિલાઓ ધમધોકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે. સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી વાતો કરતા ધારાસભ્ય પીવાના પાણીની સગવડ પણ નથી કરી શક્યા. રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી કે જો પાણીની વ્યવસ્થા ન કરાય તો વોટ નહીં આપીએ. ધોરાજી પંથકના ખેડૂતોની માંગ, ઉનાળુ પાક બચાવવા નર્મદામાં પાણી આપો. સૂકા ભઠ્ઠ ખેતરો, ખાલીખમ કેનાલો અને જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી આપે છે કે અહીં પાણીની તંગી હશે. આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે. અહીં આકરો ઉનાળો શરૂ થતા જ પાણીની પારાયણ શરૂ થઈ, ચેકડેમ અને કુવામાં બોર ખાલીખમ થઈ ગયા. ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવું એની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે જેવી સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું. કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો અને બાદમાં શિયાળુ પાક પર માવઠાનો માર પડ્યો. ખેડૂતોને આશા હતી કે ઉનાળુ પાકમાં કંઈક વળશે,
પરંતુ ઉનાળો શરૂ થતાં જ ચેકડેમ અને કુવાના તળિયા દેખાઈ ગયા. ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે. અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે ત્યારે હાલ પાણી ન હોવાના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે 8-10 હજારનો ખર્ચ થયો, પરંતુ પિયત માટે વસંત મસાલા. પ્રતાપ દુધાતની નિલેશ કુંભાણીને ખુલ્લી ચીમકી, કહ્યું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું, સુરતમાં કાં દુધાત રહેશે કાંઈ રહેશે. પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાનો શક્તિસિંહનો આક્ષેપ, તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ. ખાનગી બસ ચાલકોને હાઈકોર્ટનો ઝટકો, સવારે 8 થી રાતના 10 વાગ્યા સુધી અમદાવાદમાં પ્રવેશ નહીં, સંચાલકોને અપીલને કોર્ટે ફગાવી. શામળાજી મતનગર નેશનલ હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ લાગી. સુનોખ ગામ નજીક ડીઝલ ટેન્ક ફાટતા ટ્રક સળગી, લાકડા ભરેલી ટ્રક સળગતા આગ વિકરાળ બની. પોરબંદરના મોખીરા 3 માઇલ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ. સુગર એન્ડ સ્પાઇસ નામની રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા. ફાયર વિભાગની 3 ટીમ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. હજારીબાગમાં આવેલી એક હોટલમાં વિકરાળ આગ લાગી. આખી હોટલ આગની ચપેટમાં આવી જતા હોટલ માલિકને 1 કરોડથી વધુનું નુકસાન. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. ઉત્તરપ્રદેશના દેવરિયામાં 2 ઝૂંપડીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઝૂંપડીઓમાં સૂતેલી 2 યુવતીઓમાંથી એકનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક પરફ્યુમ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. રાજકોટની મહેશ્વરી સોસાયટીમાં લાગી આગ. રિક્ષા અને કારમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. બનાસકાંઠાના થરાદ માર્કેટ યાર્ડમાં આગની ઘટના. બારદાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આજુબાજુમાં પડેલા રાયડાને પણ થયું ભારે નુકસાન. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સાબરકાંઠાના રાજેન્દ્રનગર ચોકડી પાસે કારમાં લાગી ભીષણ આગ. ડીઝલ કારમાં આગ લાગતા અચાનક દોડધામ. વાહન ચાલકની સમય સૂચકતાથી જાનહાની ટળી. હાઈવે પર કાર સળગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બનાસકાંઠાના ડીશાની પેપર મિલમાં ગેસ લીકેજ થતા 3 શ્રમિકોના મોત. કુવામાં કામ કરતા 5 શ્રમિકોનો ગેસ ગુંગળામણથી શ્વાસ રૂંધાયો. 3 શ્રમિકોના સારવાર દરમિયાન મોત. 1 શ્રમિકને બચાવવા જતા અન્ય શ્રમિકો પણ ગુંગળામણનો ભોગ બન્યા. ઉત્તરપ્રદેશના લખનૌમાં પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ લાગી. અલીગંજની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં બની ઘટના. બાઇકમાં લાગેલી આગ અન્ય વાહનોમાં ફેલાતા અફરાતફરી મચી. તાત્કાલિક આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવાઈ. બુંદી જિલ્લાના બડુંદા ગામમાં કારમાં આગ લાગતા નાસભાગ મચ્યો. કારમાં શોર્ટ સર્કિટનો ધડાકાભેર અવાજ આવ્યો અને બાદમાં આગ લાગી. કારમાં સવાર લોકોએ પોતાની સૂઝબૂઝ વાપરતા જાનહાની ટળી. ખંડવામાં ચાલુ કારમાં આગ લાગતા કાર બળીને ખાક. ખંડવા હરદૂસ રોડ પર બની દુર્ઘટના. કારમાં સવાર લોકોએ કારમાંથી કૂદી બચાવ્યો જીવ. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. ખંડવામાં ઇન્દોર રોડ પર લોડિંગ વાહનમાં આગ લાગી. પેટ્રોલ પંપની સામે વાહનોમાં આગ લાગતા લોકો દોડતા થયા. ફાયર વિભાગની ટીમને જાણ કરાતા પહોંચી ઘટનાસ્થળે. ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો. આંધ્રપ્રદેશના તિરુપતિમાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનમાં આગ લાગતા તમામ માલસામાન બળીને ખાખ. દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં સોમશીલા જંગલ વિસ્તારમાં આગ લાગી. વિકરાળ આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોમાં ભય. જંગલમાં આગ લાગતા વનરાજી બળીને ખાક થઈ. જંગલમાં રહેતા પ્રાણીઓના જીવ પર જોખમ. ખંડવામાં ઢાબાની